દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ 2020 માં. આપની સાથે હું છું નિરાલી. લુણાવાડા નગરમાં સાતમા નૂરતાએ પણ માતા અને બહેનો ગર્ભે ઘૂમતા જોવા મળ્યા. સંતરામપુરના પગીના મોવાડા ખાતે પરંપરાગત રીતે માં અંબેના પાવન પર્વ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. મોડાસામાં સંગીતની સુરાવલી સાથે સુમધુર સ્વરે ગરબા કલાકારો અને ખેલૈયાઓ ગરબે જોઈ ઉઠ્યા. ગીરગઢડાના ધોકડવા ગામમાં પ્રાચીન રીતે જ નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. સુપર ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું ઈસવીસન 1979 થી આયોજન કરીએ છીએ અને ઈસવીસન 2013 માં શીતળા માતાજીના મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. બળદ્રીના મોવૈયા ગામની ગરબે સમગ્ર ગુજરાતમાં બની આકર્ષણનું કેન્દ્ર. ઉમરાળાના ગોલરા ગામે શાળામાં લોકાર્પણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો. વલસાડ ટાવર નીચે આવેલ જ્યુસની દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બોડેલીના વિસાડી ગામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા લોકોનું હોબાળો. ડોક્ટરની નિષ્કાળજીના લીધે મહિલાનું મોત થયું એવો પરિવારજનોનો આક્ષેપ. ભારતીય સેનામાં 70 વર્ષ ફરજ બજાવી સેવાનિવૃત્ત થતા કળશધારી બાળાઓ સામૈયા અને દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુભાઈ પરમાર કુંડળ ગામે સાટિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જગતજનનીમાં જગદંબાનું આરાધના પર્વ નવરાત્રી શ્રાદ્ધ ઉમંગભેર ઉજવાઈ રહી છે, ત્યારે સાતમા નોતે પ્રાંતિજમાં પણ વિવિધ વિસ્તારો ગરબે ઘૂમતા ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની ધૂમ મચાવી હતી. તો પ્રાંતિજ તપોવન ફળી ખાતે શેરી ગરબામાં રમઝટ જામી. અમદાવાદમાં માં અંબેના નવરાત્રીના સાતમા નોરતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર શ્રી બિજલબેન પટેલ માં અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહોએ નાખ્યા છે ધામા, જાણે કે જંગલ વિસ્તાર હોય. રાજુલાના જૂની કતાર ગામે 4 સિંહો ગામમાં ઘૂસી 5 ગાયોના કર્યા મારણ. લીલિયાના ગ્રામ્ય પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ઈડર રાણી તળાવમાં બ્યુટિફિકેશનના નામે કરવામાં આવેલ કરોડોના ખર્ચ પાણીમાં ઈડર નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે 1 કરોડ ફાળવવામાં આવ્યા હતા. હજુ લોકાર્પણ કરવાનું બાકી છે, તેમ છતાં નવું જ બાંધકામ તોડવામાં આવતા નગરજનોમાં કુતૂહલ ફેલાયું. સંતરામપુર ધામોતના મહિલા કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો. કોલેરા નિયંત્રણ અધિકારીને નિમણૂક કરવામાં આવી. લુણાવાડાના નડા વિસ્તારમાં આવેલ લીમડી માતાના ચોકમાં ધનેશ્વરી માતાજીના મંદિરમાં કુમકુમ પગલા પડ્યા. બગસરાની શાળા નંબર 4 ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં રમતગમત સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વરસાદ બપોરે વરસ્યો 1 કલાકમાં 2 ઇંચ વરસાદ. કેટીવી ફાસ્ટ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. તો વધુ સમાચારો માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.